हाँ तो चलो अपने शब्द समूह माटे एक शब्द फरी जोई लईए। धनुष्यनी दोरी तो थशे पणच अथवा प्रत्यंचा, फरीथी जन्म लेवो ते तो थशे पुनर्जन्म, फरीथी जन्म लेवो ते तो थशे पुनर्जन्म। पछी रस वगरनू तो थशे नीरस, रस वगरनू तो थशे नीरस। पछी पांचमू चौथों पोतानी जातने सुधारवी ते तो थशे आत्मसुधारणा, पोतानी जातने सुधारवी ते तो थशे आत्मसुधारणा। विद्यार्थियों एनी सिवाय एवं पूछी शकाय के अमर पट्टानी हमणां मैं कीधुं ते कदी नहीं मरवानी खात्री आपतुं लखाण तो थशे अमर पट्टो, कदी नहीं मरवानी खात्री आपतुं लखाण तो थशे अमर पट्टो। अने थशे पछी आगळ एवं पूछाय के कसरत करवामां सुरवीर तो थशे व्यायाम वीर, कसरत करवामां सुरवीर तो थशे व्यायाम वीर। तो हवे जोईए शब्द रूढ़ी प्रयोगोना अर्थ आपो। विद्यार्थियों परीक्षा में तमारे वाक्य पण लखवानुं छे। पहलू छे माया मुकवी तो स्नेह अने ममता छोड़वी, माया मुकवी तो स्नेह अने ममता छोड़वी। एनु वाक्य तमारे बनावू होय तो दरेक व्यक्तिए मृत्यु पहला घरनी माया छोड़ी देवी जोईए, दरेक व्यक्तिए मृत्यु पहला घरनी माया छोड़ी देवी जोईए। पछी बीजू पंथे चढ़वू तो थशे रस्ते आगळ वधवू, पंथे चढ़वू तो थशे रस्ते आगळ वधवू। एनु वाक्य शुं थशे के नुकसानना आघातमांथी बहार निकळीने परशुरामभाई फरी पंथे चढ़ी गया। त्रीजू आँख में चमक आवी तो थशे जबकारो थव, आँख में चमक आवी तो थशे जबकारो थव। चलो एनु वाक्य केवी रीते लखीशुं के माना मृत्युना शोकमां डूबेलो पुत्र, बराबर लग्ननो प्रश्न हल थई जता तेनी आँखों शू थई गई चमक, आँख में चमकारो आव्यो। चौथों दिश दिशामां गाजवू एटले चारे बाजू ख्याति पामवी, दिश दिशामां गाजवू एटले चारे बाजू ख्याति पामवी। तो एवं पूछाय वाक्य एवं लखाय के अंते सत्यनो डंको दशे दिशामां गाज्यो, बराबर। पछी आगळ जोईए आसन डोली उठवू तो अस्थिरता आववी। पछी छठ्ठू मिजाज छटकवो तो गुस्सा उपर काबू न रहेवू। एनु वाक्य लखी शकाय के शिक्षके विद्यार्थी पर मिजाज गुमाव्यो, बराबर। पछी कब्जो लई लेवो तो अधिकार जमावो। एनु वाक्य लखी शकाय के चोरोए बंदूकनी अणीए घरना माणसोने डराविने એમના ઘરનો કબજો લઈ લીધો। અને છેલ્લું વાક્ય અનંતમાં ચાલ્યા જવું તો આકાશમાં વિલીન થઈ જવું। દરેક મનુષ્યને અનંતમાં ચાલ્યા જવાનું હોય છે, રીતે વાક્ય બનાવી શકો। ચલો હવે તમને શીખવાડું છે સાદું સંયુક્ત અને સંકુલ વાક્ય બનાવો। સાદું વાક્ય જોઈ લઉં કે સાદા વાક્યમાં એક જ ક્રિયાપદ, એક જ વિધેય અને એક જ ઉદ્દેશવાળી વાક્ય હોય, સંયુક્ત વાક્યમાં બે વાક્ય ભેગા હોય અને એને સંયોજકથી અલગ પાડવામાં આવે। કયા કયા સંયોજકો? અને કે, ને, પણ, તેથી વગેરે સંયોજકો। અને સંકુલ વાક્ય જો તો, જ્યારે, ત્યારે, બરાબર, જે તે, એ બધા સંકુલ વાક્ય છે। તો એ પ્રમાણે આપણે અલગ તારવીએ। પહેલું હવેથી કદી આ ન કરવું, આ એક જ ઉદ્દેશ અને એક જ વિધેયવાળી વાક્ય છે, માટે સાદું વાક્ય છે। બીજું છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું, અસંયુક્ત વાક્ય છે। ને છે એટલે છેક સ્વર્ગમાં પણ તેના તરંગો પહોંચ્યા ને ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું, ને એ સંયુક્ત વાક્ય। ત્રીજું જો તમે મહેનત કરશો તો સફળ થશો, જો અને તો આવ્યું, જો તમે મહેનત કરશો તો સફળ થશો। તો જો અને તો વાળું એ જ કયું વાક્ય છે? સંયુક્ત વાક્ય છે। વિદ્યાર્થીઓ ફરી એક વાક્ય બોલી દઉં છું સંયુક્ત વાક્યનું ઉદાહરણ।
જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસોની હવા પણ સામાન્યજનોના મનમાં કંઈ નવો ચમકારો લાવી દે છે. તો આ પણ સંયુક્ત વાક્ય છે વિદ્યાર્થી. ચાલો હવે બીજું સંયુક્ત વાક્ય બોલું. શ્રીમંતોએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમને ત્યાં ને ત્યાં જ તોડ્યો હતો, ત્યારે જ માંડ માંડ એ શાંત પડ્યા. બરાબર, એ વાક્ય સંકુલ વાક્ય છે વિદ્યાર્થી. હવે ખબર પડી. ચાલો હવે બીજું ઉદાહરણ જોઈએ કે આમ તો એ વાત વાતમાં ચીડાય ને પાન પખરતા પીડાય એવા એવા સ્વભાવના હતા. એ તો વાત વાતમાં ચીડાય ને આવ્યું, પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા. તો આ જે વાક્ય હું બોલી વિદ્યાર્થીઓ, એ સંયુક્ત વાક્યનું ઉદાહરણ છે. બરાબર, પ્રવૃત્તિમાં આપણે મેં કીધું એની ચર્ચા કરી લઈએ કે આપણે કેવા સંકલ્પ કરી શકીએ અને યાદી બનાવો. તો ચાલો હું તમને ચર્ચા કરાવું. રોજ વહેલા ઉઠવું, પહેલું રોજ વહેલા ઉઠવું, બીજું નિયમિત કસરત કરવી, બીજું નિયમિત કસરત કરવી, ત્રીજું શાળાનું લેશન નિયમિત કરવું, ત્રીજું શાળાનું લેશન નિયમિત કરવું, ચોથું રોજ સવારે નાઈને ઈશ્વરને પ્રાર્થના કરવી, રોજ સવારે નાઈને ઈશ્વરને પ્રાર્થના કરવી, પાંચમું રોજ માતા પિતાને પગે લાગવું, રોજ માતા પિતાને પગે લાગવું, છઠ્ઠું ક્રોધ ન કરવો, છઠ્ઠું ક્રોધ ન કરવો, સાતમું સિગરેટ દારૂ જુગાર જેવા વ્યસનોથી દૂર રહેવું, સિગરેટ દારૂ જુગાર જેવા વ્યસનોથી દૂર રહેવું, આઠમું ટીવી જોવામાં ઝાઝો સમય બગાડવો નહીં, ટીવી જોવામાં ઝાઝો સમય બગાડવો નહીં, નવમું ભૂલ થાય તો માફી માગવી, ભૂલ થાય તો માફી માગવી, અને દસમું જૂઠ્ઠું ન બોલવું, દસમું જૂઠ્ઠું ન બોલવું. એના પછીની પ્રવૃત્તિ જુઓ તમારા ટેક્સ્ટબુકમાં વિદ્યાર્થીઓ. એવું છે કે કોઈ પણ બે સારા સંકલ્પો પાડવાના ફાયદા જણાવો. મેં એમને પહેલાં જ કીધું કે વહેલા ઉઠવાનું અને શાળાનું લેસન નિયમિત કરવાનું. બરાબર, તો એ બેના ફાયદા શું છે? વહેલા ઉઠવાથી શું થાય છે? રોજ સવારે ઉઠવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે. તમે જુઓ, સૂરજ કોઈ દિવસ વહેલો મોડો નથી ઉઠતો, તો સૂરજ પાસેથી આપણે જાગૃતિની પ્રેરણા આપણે લઈએ તો રોજ સવારે ઉઠવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે. અને શું થાય છે, નિયમિત લેશન કરવાથી બીજું પરીક્ષામાં ડર રહેતો નથી. ઘણા લોકો શું કરે છે કે પરીક્ષા આવે ને ત્યારે જ વાંચવા બેસે છે, એટલે એક સાંકળો એટલું બધું વાંચવાનું થઈ જાય છે, એનાથી એ ટેન્શનમાં આવી જાય છે, ગભરાઈ જાય છે, પેપર આવતાની સાથે પણ ગભરાઈ જાય છે. એવું નહીં, શાળાનું લેસન જો આપણે નિયમિત કરીએ, રોજનું રોજ કાર્ય કરીએ, તો આપણને ડરવાની કોઈ જરૂર પડતી નથી વિદ્યાર્થી. બરાબર, તો આ તમારે પ્રવૃત્તિમાં બે પ્રશ્ન લખવાના છે. બરાબર, ત્રીજો કંઈ લખવાનો નથી. પછી છે પાઠના નીચેના ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો. તો એક ફકરો તમને કોઈ પણ પરીક્ષામાં પૂછાય તો તમારે તમારી જાતે વિદ્યાર્થીઓ લખવાનો. બરાબર, તો એટલું તો તમે કરશો ને. આ પાઠ આજે અહીંયા બધો પૂરો થાય છે તેમ તમે લખીને તૈયાર રાખજો બધું. બરાબર, હોને, અને પરીક્ષા આવે છે ને તો જે વિષયની આવતી એ વિષયમાં તૈયારી કરજો. ચાલો વિદ્યાર્થી.